જામનગર શહેરમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. હજુ બે દિવસ અગાઉ એક્સ આર્મી મેને શ્રમિક પર ફાયરિંગ કર્યું હતું, તો ગત રાત્રે ભૂમાફિયા જયેશ પટેલના સગીરાતોએ ચાર ફાયરિંગ કરી પ્રોફેસરને કર્મ નુકસાન પહોંચાડ્યું હતું. જામનગર ખાતે મહિલામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પરસોત્તમ રાજાણીના ઘરે ગત રાત્રે કેટલાક શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રોફેસર જમીન દલાલ તરીકેની પણ કામગીરી કરે છે. પ્રોફેસરને ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા આવનારા ફોન પર ધમકી આપવામાં આવી હતી. બાઇક પર આવેલા ચાર જેટલા શખ્સોએ પ્રોફેસરની કાર ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવ અંગે પ્રોફેસર પરસોત્તમ રાજાણીએ પોતાના ઘરની બહાર લગાવેલ સીસીટીવી ફૂટેજ તપાસતા ચાર જેટલા શખ્સો ફાયરિંગ કરતા નજરે પડ્યા હતા. અવારનવાર પ્રોફેસરને વોટ્સઅપ એપ ઉપર ભૂમાફિયા દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી, જેનાથી ટ્રસ્ટ પરસોત્તમ રાજાણીએ ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન શરૂ કર્યા છે. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર.